બોટાદમાં માજી સૈનિકો દ્વારા જૂનાગઢની ઘટના બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું બોટાદ ખાતે માજી સૈનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવે છે કે ગઈ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર એકવીસના રોજ જૂનાગઢ પોલીસ દ્વારા આર્મીમેનને કોઈપણ બાબતે માર મારવામાં આવ્યો હતો અને તેના પરિવારને પણ ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યો હતો અને તેના પરિવારને પણ ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવેલ હતો જૂનાગઢ પોલીસ દ્વારા આર્મીમેન સાથે અમાનવીય કૃત્ય કરી અને કાયદાથી વિરુદ્ધ કાર્યવાહી કરેલ હોય અને ચાલુ ફરજ દરમિયાન કાયદો હાથમાં લઈ આર્મીમેનને માર મારવામાં આવ્યો હોય તેમજ તેના પરિવારને તથા મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા પણ ઢોર માર મારી ગેરકાયદેસર રીતે કોઈપણ ફરિયાદ વગર ગોંધી રાખવામાં આવેલ હોય જે આ બાબતે અપકૃત્ય કરનાર પોલીસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ છે તેમજ જો આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે જે બાબતે ઘટતું કરવા માટે માજી સૈનિકો દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઉમેશ કોરાડ ટીવી બોટાદ મારું નામ મહેશકુમાર બોટાદ જિલ્લા માજી સૈનિક સેવા ફાઉન્ડેશન હાલ જ જો હમણાં જુનાગઢમાં જે બનાવ બન્યો છે સેવામાં જે માજી સૈનિક છે તેની સાથે પોલીસની જે ઘટના બની છે એના સંદર્ભમાં અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને અમે આવેદ કલેક્ટર સાહેબને જણાવેલ છે કે જો આમાં તાત્કાલિક એના પ્રત્યે નિર્ણય નહીં લેવામાં આવે તો અમે ગાંધીજીના માર્ગે આગળ કાર્યવાહી કરીશું